ઊંઝા માર્કેટયાર્ડ એશિયાનું સૌથી મોટું માર્કેટયાર્ડ. હજારો ટન જીરું, વરિયાળી અને ઇસબગુલની નિકાસ આ માર્કેટયાર્ડમાંથી થાય છે. પરંતુ કોરોના વાયરસની નજર ઊંઝાના માર્કેટિંગ યાર્ડને પણ લાગી ગઈ છે. દર વર્ષે હજારો ટનમાં મળતું જીરું અને વરિયાળીનો ઓર્ડર એકાએક બંધ થઈ જતા વેપારીઓને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. 25 જાન્યુઆરી બાદ ચીનમાં કોરોના વાયરસનો કહેર શરૂ થયો અને ચીન ફેબ્રુઆરી મહિનામાં જ જીરું, વરિયાળી અને ઇસબગુલના મોટા ઓર્ડર આપે છે. પરંતુ કોરોના વાયરસના કારણે હાલ એક પણ ઓર્ડર ઊંઝા માર્કેટયાર્ડને મળ્યું નથી, જેના કારણે ખેડૂતો અને વેપારીઓને આર્થિક ફટકો પડ્યો છે. લાસ્ટ મહિનામાં ચણા લીધે એક્સપોર્ટની માત્ર 5-10% રહી ગઈ છે ને વેપારીઓને અને ખેડૂતોને વધારે તકલીફ થાય છે. જીરામાં ઘણો ઘટાડો આવી ગયો છે. છેલ્લા 1.5 મહિનાની અંદર જીરામાં 15-20% ઘટાડો આવી રહ્યો છે ને હજી બી ચાઇના ઓપન નથી થયું. અમારા ઘણા શિપમેન્ટ કરેલા છે જે જાન્યુઆરી મહિનામાં, એના પેમેન્ટ બી ઊભા છે, એ લોકો ક્લિયર નથી કરી શકતા, તો ચણા લીધે વેપારીઓને ઘણું નુકસાન થાય છે. હાલ કોરોના વાયરસના કારણે એક્સપોર્ટના અંદર જે અમારો મેઇન વ્યવસાય છે જીરા અને ઇસબગુલ વરિયાળી ત્રણ વસ્તુઓનો, એના અંદર ડિમાન્ડમાં એકદમ ઘટાડો થઈ ગયો છે. કોરોના વાયરસના કારણે અહીંયા ખેડૂત સારા ભાવ લેવા માટે ઊંઝામાં આવે છે, પણ ચાઇનાના અંદર જે એક્સપોર્ટ બંધ થયું છે અને જે આ તકલીફ પડી રહી છે એના કારણે ખેડૂતોને સારા ભાવ મળતા નથી. ચીનમાંથી દર વર્ષે માત્ર જીરુંનો 50,000 ટનથી વધુનો ઓર્ડર મળે છે, જ્યારે વરિયાળી અને ઇસબગુલનો પણ મોટો જથ્થો ચીન ઊંઝા માર્કેટયાર્ડમાંથી ઉપાડે છે. પરંતુ અત્યારે કોરોના વાયરસના કારણે વરિયાળી અને જીરુંની ચીનમાં નિકાસ બંધ થઈ ગઈ છે. ચીનની ગ્રાહકે બિલકુલ બંધ થઈ જતા વેપારીઓ કફોડી સ્થિતિમાં મુકાયા છે. દર વર્ષે ચાઇના એકંદરે આખા વર્ષમાં 50,000 ટન જીરું લઈ જાય છે ઊંઝામાંથી, અને એમની ગરાગી ફેબ્રુઆરી મહિનાથી સ્ટાર્ટ થઈ જવી જોઈએ, પણ આ વખતે ચાઇનાની ગરાગી ફેબ્રુઆરી મહિનામાં નહીવત છે. કોઈ મોટા વેપાર નવા થયા નથી ચાઇનામાં, અને છેલ્લા 15-20 દિવસથી ચાઇનાની કોઈ ગરાગી નથી. ઊંઝા માર્કેટયાર્ડમાં અત્યારે નવા માલની આવક થઈ છે, પરંતુ ચીનમાંથી ઉપાડ બંધ થઈ જતા માલનો પણ ભરાવો થઈ રહ્યો છે. સાથે જીરુંના ભાવમાં કિલોએ 30-40 રૂપિયાનો ઘટાડો પણ નોંધાયો છે, જેથી ખેડૂતો અને વેપારીઓને નુકસાન થઈ રહ્યું છે. મનીષ મિસ્ત્રી, TV9, ઊંઝા, મહેસાણા. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.